આ છે માધાપરની દરબારી શાળા. કહેવાય છે કે મહારાવ ખેંગારજી ત્રીજાના શાસનમાં આઝાદી પૂર્વે આ શાળાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છ રાજ્ય માટે આ પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા હતી, જેને લઈને સારો એવો ઉત્સાહ તે વખતે કચ્છ જિલ્લામાં જોવા મળ્યો હતો. ત્યારે કચ્છના ઐતિહાસિક સ્મારકને રક્ષિત સ્મારક તરીકે ખ્યાતિ આપવામાં આવેલ છે. રાજાશાહી વખતની તેની બનાવટ અને તેનું નિર્માણ કાર્ય કલા સ્થાપત્યનું બેનમૂન ઉદાહરણ છે. ત્યારે હવે સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારી અને તંત્રની મીઠી નજરને કારણે હવે તેનો ઐતિહાસિક વારસો જોખમાયો છે. માધાપર ખાતે પ્રવેશતા જ દરબારી શાળા પર સૌની નજર ઠરે છે. દરબારી શાળાના ઇતિહાસ અંગે જાણતા ઇતિહાસવિદ ઉમિયાશંકર રજાણીએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજમાં ભુજની નજીકમાં આવેલ માધાપર ગામ જે છે તે રાજાશાહીના વખતમાં દરબારી ખાલસા ગામ હતું અને ત્યાંની વસ્તી જે છે એ ભુજની સને 1871ની વસ્તી ગણતરી થઈ, કચ્છની વસ્તી ગણતરી થઈ, તેમાં ભુજની મિલિટરી સાઇટની તે વસ્તી જે છે એનાથી 1/2 કરતાં પણ વધુ વસ્તી માત્ર માધાપર ગામની હતી. માધાપર ગામ જે છે એ દરબારી ખાલસા ગામ હોવાથી તે વખતના રાજવી ખેંગારજી ત્રીજા ના સમયમાં તેમના કુંવર માધુબા એટલે કે વિજયરાજજી તેમના નામ પરથી એમણે માધાપર ગામનું તોરણ બાંધ્યું અને આ ગામમાં અન્યત્ર જે સગવડ ભુજમાં હતી કેળવણીની તેવી કોઈ સગવડ ત્યાં માધાપરમાં ઉપલબ્ધ ન હોવાથી રાજ્યને અને એના જે અમલદારો ખાસ કરીને દિવાન અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દલપતરામ પ્રાણજીવન ખખર એમને એમ લાગ્યું કે આ આટલું બધું મોટું ગામ છે અને ત્યાં કેળવણીની કોઈ સગવડ નથી તો તે સગવડ હોવી જોઈએ. એ દ્રષ્ટિએ રાજ્ય તરફથી દરબારી ખર્ચે સને 1884માં માધાપર ગામે કોરી 20,455 ખર્ચી અને દરબારી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું. તે વખતની જે બાંધકામની બીજી સ્થિતિ હતી તેના કરતાં માધાપરની આ દરબારી શાળા જે છે એની સ્થાપત્યની દ્રષ્ટિએ અને કલાકારીગીરીની દ્રષ્ટિએ એટલી બધી ઉત્કૃષ્ટ હતી કે એનું સ્થાપત્ય અને કલા આજે પણ આપણે જોઈએ તો આપણને લાગે કે ભાતીગળ ભૂતકાળ જે અહીં સજીવન થતું દેખાય છે. હવે વાત કરીએ વર્તમાન પરિસ્થિતિની. વર્તમાનમાં આ દરબારી શાળાની બાજુમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકાઈ ગયા છે. કોની મંજૂરીથી તે તો ભગવાન જાણે, પણ આ તમામ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોઈ શકે છે. આ કોમ્પ્લેક્સમાં કયા નિયમોનો ભંગ થયો છે તે જાણીએ તો સૌપ્રથમ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનો દરબારી શાળાની બાજુમાં ખડકાઈ છે તેમાં જરૂરિયાત મુજબની NOC નથી લેવાઈ. ખાસ કરીને આ રોડને DP રોડમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હોવાથી કોઈપણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવતા પહેલાં માર્ગ અને મકાન વિભાગને NOC લેવી ફરજિયાત છે. મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રકારની NOC લેવામાં ન આવી હોવાનું માર્ગ અને મકાન વિભાગની કચેરીના સૂત્રો જણાવી રહ્યા છે. બીજા નંબરે જોઈએ તો દરબારી શાળા એ રક્ષિત સ્મારકમાં આવે છે. ત્યારે રક્ષિત સ્મારકની આસપાસ કોઈ પણ નિર્માણ કાર્ય ન કરી શકાય અને તે માટે પુરાતત્વ ખાતાની મંજૂરી લેવાની રહે છે, તેમજ તેને અનુરૂપ માર્જિન પણ મૂકવાના રહે છે, જે નિયમોનું પાલન અહીં કરવામાં આવ્યું હોવાનું જણાતું નથી. ત્રીજા નંબરે જોઈએ તો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાણીના વહેણ પર બનાવવામાં આવેલ છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પાણીના વહેણની આસપાસ કોઈ પણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા નિર્ધારિત માર્જિન મૂકવું જરૂરી બની જાય છે, જે અહીં મૂકવામાં આવેલ નથી. ચોથા નંબરે જોઈએ તો આ ઇમારત જ્યાં બનાવવામાં આવેલ છે તેની મંજૂરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. ખાસ કરીને ગ્રામ પંચાયતમાં પણ તેને લઈને વિવાદ છે, કારણ કે ગ્રામ પંચાયતને આ પ્રકારની બાંધકામની મંજૂરી આપવાનો કોઈ અધિકાર નથી. આ મુદ્દાઓ સમાજના જાગૃત નાગરિકો દ્વારા ચંચળ ન્યૂઝને પહોંચાડવામાં આવેલ છે. ખાસ કરીને માધાપરની શાન સમાન દરબારી શાળાના ઐતિહાસિક વારસાની જાળવણી માટે માધાપરના જાગૃત નાગરિક શશિકાંતભાઈ ઠક્કરે વહીવટીતંત્રમાં અનેક રજૂઆતો કરેલ છે, પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી અને આ પ્રકારના ગેરકાયદેક બાંધકામ હજુ અડીગમ ઊભા છે, જે તંત્રની મોટી નાલેશી છે. માધાપરના શશિકાંતભાઈ ઠક્કરે આ અંગે રાજ્યના વિવિધ વિભાગોમાં શું રજૂઆતો કરી તે અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. માધાપરની દરબારી શાળા 100 વર્ષ કરતાં વધારે સમયની જૂની શાળા છે. હું એની અંદર 7મા ધોરણ સુધી ભણ્યો છું, એટલે મારા અંગત લાગણીના સંબંધો આ શાળા સાથે જડાયેલા છે. અત્યારે એ શાળાને લાયન્સ ક્લબ મારફતે રિપેર કરાવી અને હેરિટેજ તરીકે એને જાળવી રાખવામાં આવી છે. અત્યારે એનો ઉપયોગ થતો નથી, બંધ પડી છે, પણ હેરિટેજ શાળા તરીકે નિયમોથી નક્કી થયેલી મર્યાદા પ્રમાણે આ શાળા હેરિટેજ શાળા છે. એટલે મને મારા એની સાથે લાગણીના સંબંધો છે. હવે એ શાળાની આજુબાજુ જે ખાલી સરકારી જમીન હતી એ જમીનમાં દબાણ કરીને એની અંદર દુકાનોનું નવેસર બાંધકામ કમ્પાઉન્ડ વોલને બિલકુલ અડીને થઈ ગયું છે. ત્રણેય બાજુથી એને ભરડો લઈ લેવામાં આવ્યો છે. એટલા માટે મેં એ દબાણ દૂર કરાવવા માટે ફરિયાદ કરી હતી. ફરિયાદના અનુસંધાને કોઈ કાર્યવાહી ન થઈ એટલે મેં સ્વાગત કાર્યક્રમ, જે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત કાર્યક્રમ જે કલેક્ટરશ્રી ચલાવે છે, એમાં મેં ફરિયાદ કરી હતી. એ ફરિયાદના અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ સૂચના આપી કે જો આમાં સરપંચની કંઈ ગેરરીતિ હોય તો એની સામે 57 નીચે પગલાં લેવા, અને એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરોને પણ આમાં તપાસ કરીને બંને બાજુ હાઈવે જાય છે તો એમની મંજૂરી લેવાઈ છે કે કેમ એની બધી તપાસ કરવી. એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરોએ સ્પષ્ટ કહ્યું છે કે અમારી કોઈ મંજૂરી લેવામાં આવી નથી. પંચાયતને ડાયરેક્ટ કોઈ પણ મંજૂરી આપવાના અધિકાર નથી, કારણ કે કાયદાની જોગવાઈ પ્રમાણે પંચાયતને ઠરાવ કરીને પંચાયત બોડી દ્વારા મંજૂરી આપવાનો અધિકાર છે, સરપંચને કોઈ અધિકાર નથી. આ કિસ્સામાં બોડીમાં કોઈ ઠરાવ થયો નથી એવો મને લેખિત જવાબ આપ્યો છે પંચાયતે, અને સરપંચે પોતે આની બાંધકામની મંજૂરી આપી છે. એમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની NOC લીધા સિવાય હાઈવેની બાજુમાં કોઈ બાંધકામની મંજૂરી આપી શકાય નહીં, તેમ છતાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરોની કોઈ NOC લીધા સિવાય સરપંચે બાંધકામ મંજૂરી આપી છે. એટલે એ અંગે મેં ફરિયાદ કરી હતી. ફરિયાદના અનુસંધાનમાં જિલ્લા વિકાસ અધિકારીને લખાણું, જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને લખીને, તાલુકા વિકાસ અધિકારી પંચાયતને લખી એકબીજાને ખો આપ્યા સિવાય આજે 4 વર્ષથી આ અંગે કોઈ પણ ઠોસ પગલાં લેવાતા નથી. આપને લાગે છે કે સરકારી જમીન ઉપર થતા દબાણો તંત્રએ દૂર કરવા જોઈએ, તમારી શું માંગણી છે? સરકારી જમીન ઉપર દબાણ ન થાય એ જોવાની ફરજ અને જવાબદારી સરકારી તંત્રની છે જ, એમાં બે મત નથી. સવાલ અહીંયા એ છે કે તંત્રો એકબીજા ઉપર ખો આપ્યા રાખે છે, કોઈ પોતે જવાબદારી લેવા તૈયાર નથી. એને પરિણામે આજે ઠેર ઠેર દબાણોની ભરમાર ચાલુ થઈ ગઈ છે અને સરકારી જમીનો ગમે તે રીતે દબાવી લેવામાં આવે છે. એના બે કારણો છે. એક કારણ એ છે કે લોકોની જરૂરિયાત પ્રમાણેની જમીનો, લોકોને પાયાની જે જરૂરિયાત હોય, એક માણસનો દીકરો પરણે એટલે એને એક રૂમ રસોડાનું મકાન કરવાની જરૂર પડે, 25 મીટર જમીન પણ સરકાર વેચાતી કોઈને અત્યારે આપતી નથી, એના પરિણામે દબાણો થાય છે. હવે એ દબાણોને તો આપણે સમજી શકીએ છીએ જરૂરિયાતવાળા, પણ ભૂમાફિયાઓ મોટા બિલ્ડિંગો બાંધી અને સરકારી જમીનને ખાઈ જાય છે, એ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે અને એમાં કોઈ પગલાં લેતું નથી. હવે જો દબાણની દૂર કરવાની સત્તાની વાત કરીએ તો પંચાયત તંત્રને માત્ર ગામ તળની અંદર જે જાહેર રસ્તા આવેલા હોય એમાં કોઈએ ઓટલા કાઢીને કે બીજી રીતે કોઈ પ્રોજેક્શન કરીને દબાણ કર્યા હોય, અથવા તો ગૌચર જમીન જે માપણી કરીને ખૂંટા ખોડીને પંચાયતને સુપ્રત કરવામાં આવી હોય એવી ગૌચર જમીન હોય એના ઉપર દબાણ હોય તો એ દબાણ દૂર કરવાની સત્તા પંચાયત કાયદા પ્રમાણે પંચાયતને છે. બાકીની કોઈ પણ સરકારી જમીન ઉપર, પછી એ ગામતળની જમીન હોય કે સીમતળની જમીન હોય, કોઈ પણ જમીન ઉપરનું દબાણ દૂર કરવાની સત્તા પંચાયતની નથી, મહેસૂલ તંત્રની છે,
કાયદાથી અને સરકારના પરિપત્રોથી આ બાબત સ્પષ્ટ થયેલી છે. તેમ છતાં મહેસૂલી તંત્ર આમાં કંઈ કરતું નથી અને પંચાયતો ઉપર દબાણ કર્યા કરે છે. જિલ્લા વિકાસ અધિકારી પણ એમને મેં પણ 2-3 વખત લખ્યા છતાં પંચાયતોને યોગ્ય માર્ગદર્શન આપતા નથી અને એને કારણે પંચાયતો ઉપર કાગળો લખ્યા કરે ને પંચાયતોને દબાણ કર્યા કરે કે તમે દબાણ દૂર કરો. ખરેખર પંચાયતોને સત્તા નથી. હાલે તો ભુજની દરબારી શાળા ચારે તરફ દબાણોથી ઘેરાઈ ચૂકી છે. વહીવટી તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવ્યા બાદ પણ જવાબદારીમાંથી ફેકમ ફેક સિવાય કોઈ રસ્તો નીકળતો નથી. આ પ્રકારની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ, તેની જવાબદારી આપણે જ નક્કી કરવી પડે. નાગરિકોની સત્તાવાર ફરિયાદ અને રજૂઆતો બાદ પણ જો પ્રશ્ન ન ઉકેલાય તો આખરે નાગરિકોએ પોતાના હિતોની રક્ષા માટે કયો રસ્તો લેવો તે વહીવટી તંત્રએ નક્કી કરવું પડશે. આ સમગ્ર કિસ્સામાં કલેક્ટરના હુકમ બાદ પણ સરકારી જમીન પરથી દબાણ ન હટાવનાર વહીવટી તંત્રના અધિકારીઓ તો જવાબદાર છે જ, પણ સાથે સાથે આ દબાણોના બાંધકામ માટે મંજૂરી આપનાર ગ્રામ પંચાયતના હોદ્દેદારો પણ જવાબદાર છે. આ તમામ લોકો માધાપરની બગડેલી સુરત માટે જવાબદાર છે. દબાણોને કારણે સુંદર એવું ગામની સુંદરતા જોખમાય છે. પાણીના વહેણ પર બાંધકામ થઈ જાય તો વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે અને આ પાણી ગામમાં જ જશે તે સ્પષ્ટ વાત છે. આગામી સમયમાં વહીવટી તંત્ર આ પ્રશ્ન ઉકેલે અને દરબારી શાળા આસપાસનું ગેરકાયદેસર દબાણ દૂર થાય તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. માધાપરના ગેરકાયદે દબાણો અંગે આપ પણ આપના પ્રતિભાવો અને રજૂઆતો ચણચણ ન્યૂઝ સમક્ષ મોકલી શકો છો. અમારું સરનામું નોંધી લેશો, ચણચણ ન્યૂઝ, ભાવેશ્વરનગર, લાલ ટેકરી, ભુજ. જ્યારે આપ કોઈ દબાણ અંગે રજૂઆત કરવા આવો તો તેના પુરાવા સહિત આવશો, જેથી અમારા પ્રતિનિધિ આપની વાતને સમજી શકે અને તેને વાચા આપીને વહીવટી તંત્ર સુધી પહોંચાડી શકે.